અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ પર વિશ્વની નજર. પ્રારંભિક વલણમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ, ટ્રમ્પની 154 તો હેરિસને 30 ઇલેક્ટોરલ વોટ મળ્યા. સ્વિંગ સ્ટેટ જોર્જિયામાં પણ ટ્રમ્પને મળી લીડ. બજાર માટે વૈશ્વિક સંકેતો સારા. ચૂંટણીના પરિણામ પહેલાં યુએસ ફ્યુચર્સમાં 0.25% સુધીનો ઉછાળો. ગઈકાલે 430 પોઈન્ટ્સ વધીને બંધ થયો હતો ડાઓ. ત્યાં જ આજે એશિયામાં નિક્કી 1% વધ્યો. ગિફ્ટ નિફ્ટીમાં પણ આવી 0.25%ની મજબૂતી. બીજા ત્રિમાસિક માં ફિક્કા રહ્યા ટાઇટનના પરિણામ. નફામાં 25% ઘટાડો. એબિટા 16% ઘટ્યા. માર્જિન પર પણ જોવા મળ્યું દબાણ. જોકે આવકમાં 13% વધારો. તમામ આંકડા અનુમાનથી નબળા. ડોક્ટર રેડ્ડીઝના બીજા ત્રિમાસિકના પરિણામ નબળા. નફામાં 9%થી વધુનો ઘટાડો. માર્જિન પર પણ દબાણ જોવા મળ્યું. 3%થી વધુનું દબાણ. આવક અને એબિટામાં વધારો. પણ આંકડા અનુમાનથી નબળા. આજે આવશે નિફ્ટીની કંપની ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, અપોલો હોસ્પિટલના પરિણામ. બીજા ત્રિમાસિકમાં ઘટી શકે છે ટાટા સ્ટીલની ખોટ. માર્જિનમાં પણ જોવા મળી શકે છે સુધારો. ત્યાં જ ગુજરાત ગેસ અને જેએસપીએલ સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. અને ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીનો આજે ખુલશે આઈપીઓ. 371 થી 390 રૂપિયાની છે પ્રાઇસ બેન્ડ. 11,327 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના. એન્કર રોકાણકારોએ લગાવ્યા 5,085 કરોડ રૂપિયા. ફિડેલિટી, અમુંડી, બ્લેકરોક અને સ્કોરોડ્સ જેવા ગ્લોબલ નામો સિવાય એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ પ્રુ, કોટક મિરાય જેવા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ. અને આજે નોન રિટેલ માટે ખુલશે હિન્દુસ્તાન ઝીંકનો ઓફર ફોર સેલ. સરકાર વેચશે 2.5% સુધીનો હિસ્સો. 505 રૂપિયા છે ફ્લોર પ્રાઇસ. આશરે 5,000 કરોડ એકત્ર કરવાની યોજના.